આજે ધનતેરસના દિવસે લોકો ધનની પૂજા કરી લક્ષ્મી માતાને પોતાના ઘરમાં સ્થાપિત કરે છે ત્યારે પાટણના જાણીતા બિલ્ડર અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બેબાભાઈ શેઠ દ્વારા પાટણના ગરીબ ભિક્ષુઓને જાતે નવડાવીને નવા કપડાં અને મીઠાઈ આપવામાં આવી હતી. આજથી દિવાળીના પર્વનો પ્રારંભ થયો છે ત્યારે આજે ધનતેરસના દિવસે લોકો ધનની પૂજા કરીને લક્ષ્મી માતાને પોતાના ઘર સદાય કૃપા બની રહે તેવી આશા રાખતા હોય છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી પાટણના જાણીતા બિલ્ડર અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ગોરધનભાઈ ઠક્કર ઉર્ફે બેબાભાઈ શેઠ ધનતેરસના દિવસે પાટણ શહેરના ગરીબ ભિક્ષુકોને જાતે નવડાવે છે તેમજ નવીન કપડાં પહેરાવીને મીઠાઈનું વિતરણ કરે છે. ત્યારે આજે ધનતેરસના પાવન દિવસે નિમિત્તે શહેરના અંબાબાઈ ધર્મશાળા ખાતે દર વર્ષની જેમ ગરીબ ભિક્ષુકોને નવડાવી અને કપડાં અને મીઠાઈનું વિતરણ કરી અનોખી રીતે ધનતેરસની ઉજવણી કરવામાં આવી હતી. ક્રીના રામી, ZSTV, પાટણ. હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક બ્રહ્મભટ્ટ, એકલવ્ય ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ અને ચીફ ટેકનિકલ ડાયરેક્ટર. આપ સૌને દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. તેમજ અમારા ફાઉન્ડેશન સાથે જે પણ શાળાઓ જોડાયેલી છે તેના ટ્રસ્ટીગણ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. ZSTVના તમામ દર્શકોને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનાર વર્ષ સૌના માટે લાભદાયી, યશદાયી અને નિરોગી રહે તેવી પ્રભુને પ્રાર્થના. ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ તલોદ ધારાસભ્ય. નવા વર્ષના સર્વેને મારા રામ રામ. આ નવું વર્ષ તલોદ પ્રાંતિજના મારા મતદારો, ભાઈઓ, બહેનો તથા ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો, મારા સ્નેહીજનો, સગા સંબંધીઓને હું નવા વર્ષની ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આવનારું નવું વર્ષ સદાયના માટે તલોદ અને પ્રાંતિજ તાલુકાના મારા સ્નેહીજનોને માટે લાભદાયી, શુભદાય નિવડે એવી પરમ પરમાત્માની મારી પ્રાર્થના કરું છું. અને આવનારું નવું વર્ષ સર્વેને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ, સાલુ બારક અને સર્વેને મારી શુભેચ્છાઓ.